હવે સંવાદ 2493 જેઠ સુદ 23 રવિવાર તારીખ 11/6/67 ના દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી પુરુષાર્થીપાયની ગાથા 4344 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન પુરુષાર્થીપાયના સળંગ પ્રવચન નંબર 33 નમો નુહિ સૌ વાયરિયાં નમો નુહિ સૌ ઉજ્જયાં નમો નુહિ સૌ ત્રિકાળવતિ શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યં જયંતિ યોગિન કામદં મોક્ષદં શ્રી ઓમકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમૌમિ મંગળમ કુંકુમધારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સુમતિ સ્વાહાય સ્વાનુભૂત્યા ચાસ્તિ સ્વાહાય ભવાય સર્વા સિદ્ધિ ઉપાય છે, મોક્ષ નો ઉપાય શું એની વ્યાખ્યા છે. પુરુષાર્થ એટલે આ ચૈતન્ય સ્વરૂપ આત્મા, એના ચૈતન્ય સ્વરૂપ આત્માની પ્રાપ્તિ સિદ્ધિ, એનું નામ મુક્તિ, એનો ઉપાય શું. મોક્ષ માર્ગ થયો, પ્રાણ લીધું છે. પુરુષાર્થ પુરુષ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે ને, ચૈતન્ય સ્વરૂપ ને ચૈતન્ય સ્વરૂપની પૂર્ણ પ્રાપ્તિ. જેવો એનો સ્વભાવ ચૈતન્ય શુદ્ધ આનંદ ન્યાય છે, એવી જ પર્યાયમાં ચૈતન્ય સ્વરૂપની શુદ્ધિ પૂર્ણની પ્રાપ્તિ, એવી જ મુક્તિ સિદ્ધિ એટલે જીવનું પ્રયોજન, એનો ઉપાય મોક્ષનો માર્ગ એનું કથન છે. પુરુષાર્થ પ્રયોજન, પ્રયોજન પુરુષી પુરુષ આ પુરુષ એટલે ચૈતન્ય સ્વરૂપ, એનો અર્થ એટલે પ્રયોજન, સિદ્ધિ એટલે ચૈતન્ય સ્વરૂપની શુદ્ધિની પ્રાપ્તિ, એનો ઉપાય. પૈસા પૈસા ને વાત ક્યાં હતી. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, પુરુષ નામ ભગવાન આત્મા, ચૈતન્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપમાં, એનું જે અર્થમાં એનું જે પ્રયોજન, એની સિદ્ધિ પ્રયોજન તો ચૈતન્ય સ્વરૂપની શુદ્ધ પ્રાપ્તિ, એનું નામ એનું પ્રયોજન. એવો જે મોક્ષ ભાવ એનો ઉપાય મારણ એની વ્યાખ્યા છે. એવી નિશ્ચય રત્ન ત્રય વસ્તુનો શુદ્ધ ચૈતન્ય પ્રભુ એનું અર્જુન એ બોલા માર્યું છે. ઉપયોગ પોતાનો સ્વભાવ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, એની અંતરદ્રષ્ટિ, એનું જ્ઞાન, એની લીનતા, એ મોક્ષનો માર્ગ નિશ્ચય. સાથમાં વ્યવહાર જે આવે, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ, પંચ મહાવ્રતનો આદિ વિકલ્પ કે બાર વ્રતના વિકલ્પ, એને વ્યવહારે ચારિત્ર ગણીને વ્યવહારે મોક્ષનો માર્ગ કયો છે. છેરબંધનો માર્ગ પણ તેમાં એવા ભાવ હોય છે, અને અંદર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એની શ્રદ્ધા જ્ઞાનને રમણતાથી ભૂમિકા પ્રમાણમાં જેટલી જોઈતી હોય, એની સાથે આવા વિકલ્પો પંચ મહાવર્તના કે બાર વર્તના હોય છે, એને પણ સાધન તરીકે, વ્યવહાર તરીકે કહેવામાં આવે છે. આ હિંસાનું સ્વરૂપ, હિંસા હિંસા ભાવા છે ને 47 નો, પોતાના મનમાં વચનમાં કે શરીરમાં ક્રોધ કશાય પ્રગટ થયો, તેનાથી પ્રથમ તો પોતાના શુદ્ધ પ્રણતિ ભાવ પ્રાણનો ઘાત થયો. શુદ્ધ વેપાર આત્મા શુદ્ધ પુણ્ય પાપના રાગ રહિત
એવી જે આત્માની શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ને દશા એને આ શુદ્ધ ઉપયોગ શુદ્ધ પ્રણતિ કહેવામાં આવે છે. એમાં ક્રોધ થતા એ શુદ્ધ પ્રણતિ રૂપી ભાવ પ્રાણ એનો ઘાત થયો. આ શુદ્ધ ઉપયોગ એટલે પ્રણતિ, શુદ્ધ શુદ્ધ વેપાર, શુદ્ધ વેપાર એમાં એ અશુદ્ધ વેપાર ક્રોધ થયો એટલો શુદ્ધ વેપારનો ભાવ પ્રાણનો ઘાત થયો. મરી ગયો એનો શુદ્ધ પરિણતિ પ્રગટ જે જોઈએ તેટલી એનું પ્રાણ જે છે શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન ની શાંતિ એ ઉત્પન્ન એટલી ન થઈ એટલું જીવન એનું ના થયો. સમજાણો કાંઈ એ નો હોય એનું ના થયું, નો હોય એનું ના થયું. હું છે ને 69 અવસ્થાને છોડીને કરતા કર્મનો અવસ્થા છોડી અવસ્થા હતી શુદ્ધ એને છોડીને આ કરે એવો પાર એકસાથી આત્મા શુદ્ધ ચૈતન સ્વભાવ સંરસી નિર્વિકલ્પ ચૈતન પદાર્થ એમાં શુદ્ધ પરિણતિ પુણ્યપાપના રાજ્ઞાની શુદ્ધતા જેટલી શ્રદ્ધા જ્ઞાન સ્થિરતા થાય એ એના શુદ્ધ પરિણતિ રૂપ ચૈતન ભાવ પ્રાણ જ્ઞાન દર્શન આનંદને હોવાપણા રૂપ શુદ્ધતાનો ભાવતી ભાવ પ્રાણ એમાં રાગ થાય ક્રોધ થાય કેટલા ભાવ પ્રાણ હિંસાથી એ ઉત્પન્ન થયા એટલી શુદ્ધ દશા ઉત્પન્ન ન થઈ એટલી હિંસા થઈ એમ કહેવામાં આવે. મર્યો પોતાનો પર્યાય કોણ મળે બાકી કોણ પર મરે ન મરે ને સંબંધ ક્યાંથી કે છે ઘણું પર મરવાની યારી અતિ વ્યાપી લાગુ પડશે કે નહીં એની યારી કઈ સંબંધ નથી. પર પ્રાણી ન મરે પણ અંદર વિકાર ભાવ થયો મારવાનો કે કસાય ભાવ એ જ આત્માના શુદ્ધ ભાવ શુદ્ધ જ્ઞાન શાંતિ આદિના પ્રાણને અને છે. જાણું કાંઈ પોતાનો શુદ્ધ ભાવ એ શુદ્ધ પરણથી ભાવને હણે છે એનું નામ અહીંયા હિંસા કહેવાના. આ હિંસા તો પોતાના ભાવ પ્રાણના વેપોણથી થઈ જો જે ક્રોધ થયો અની શબ્દ બધા ઘણા લીધે અર્થમાં પછી રાગના અર્થમાં બધા લીધે એ ગ્રાહ વેશ ક્રોધ માન માયા લોભ એ હિંસા તો પોતાના ભાવ પ્રાણના વેપોણથી થઈ પોતાનો શુદ્ધ ચૈતન સ્વભાવ નિર્મળ શુદ્ધ પર્યાય જો પ્રગટ થવી જોઈએ એ શુદ્ધ પર્યાય પ્રગટ ન થઈ એમાં ક્રોધ પણ ક્રોધ એ પર્યાય એના પ્રાણનો નાશ થયો ઉત્પન્ન થવા દીધી એનો અર્થ નાશ ભાવ પ્રાણનો વિપૃણ ભાવ પ્રાણનો અભાવ કર્યો તે તો પહેલા થઈ વિકાર કરતા ક્રોધ માન માયા લોભ થતા પોતાના શુદ્ધ ભાવ પ્રાણની ઉત્પત્તિ ન થઈ ન થઈ તેટલી હિંસા તો પોતાને વિકાર થતા થઈ. હવે બીજી હિંસા તો થાય કે ન પણ થાય પોતાના શરીરમાં પણ કંઈક હણાવવું કે બીજાના પ્રાણને હણાવવું કે બીજાના દ્રવ્યને હણાવવું એ થાય કે ન થાય આવા વિકારી ભાવ થતા પોતાના શુદ્ધ આનંદ પ્રાણ જ્ઞાન પ્રાણ જ્ઞાનનું એનું જીવન જ્ઞાનનું જીવન જીવતર જ્ઞાન જ્ઞાનપણે જીવે જ્ઞાન જ્ઞાનપણે ઠરે જ્ઞાન જ્ઞાનપણે શ્રદ્ધે જ્ઞાન જ્ઞાનપણે જ્ઞાનમાં રમે એવી જે એનું જીવન ભાવ પ્રાણ એમાં વિકાર થતા તે પ્રાણ હણાણા
બીજા પ્રાણ હરાય કે ન હરાય એ ગાવાની વાત છે. તો સમજાણું કાય કોની આ થાય છે એને ખબર પડે. ફીરતા ધીપી થાય છે, ફીરતા નથી એટલો ભાવ પ્રાણ થાય છે કે નહીં. જ્ઞાન હોવા છતાં શાંતિ સ્થિરતા શુદ્ધ પરિણતિ ઉત્પન્ન થાય એટલી ઈચ્છા થઈ. એ દર્શનની અપેક્ષા અહીં તો ચારિત્રની સ્થિરતાની પણ સારી વાત. તમે દર્શન તો મુક્ત એવું છે એમ પણ છે, કઈ અપેક્ષા એ મુક્ત સ્વરૂપ છે એવી દ્રષ્ટિ થઈ મુક્ત મુક્ત છતાં ચારિત્રની વિભાવ પરિણતિની અપેક્ષા લ્યો. જેટલો વિભાવ વિકાર થાય એટલો જ્ઞાનીને પણ હિંસા થાય. સમજાણું કાંઈ થાય કે ન પણ થાય એટલે કે આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ પ્રાણનો સ્વામી છે. પર્યાયમાં અવસ્થામાં પણ શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન અને શાંતિની ઉત્પત્તિ તેનું જીવન છે. એ જીવનમાં જેટલા અંશે રાગાદી થયો તેટલા એ જીવનમાં હાનિ થઈ એટલી એટલા ભાવ પ્રાણનો નાશ થયો. હું સમજાવું કાંઈ જો ભગવાને એમ કહ્યું છે જીવવા જીવો આ રીતે અને જીવવા જો એ રીતે. જીને તો બહુ કહેતા ને અંગ્રેજીને તે બધા ના કહેલું. હા જીને તો જીને ક્યાં દ્રવ્ય પ્રાણથી જીને તો દ્રવ્ય પ્રાણથી જીવો. દ્રવ્ય પ્રાણથી જીવી રહ્યો છે નાદી કાળથી. આત્મા આનંદ જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ચૈતન સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ કેવળ જ્ઞાની પરમાત્મા એ જે આત્મા શુદ્ધ આનંદ જોયો એની શ્રદ્ધા જ્ઞાન શાંતિના પરિણામ જે ભાવ પ્રાણ ચૈતન્ય જાગૃતિ એવા જે પ્રાણ તે જીવનું જીવન છે. એ જીવે જીવું અને બીજાને પણ એવા જીવનના જીવવાનો ઉપદેશ કેવો. આ જીવ જીવવાનું આનું નામ જીવન કહેવાય. કો સમજાણું આમાં હું આમાં રાગ ને વિકાર થઈને જીવન એ જીવન નથી આત્માનું એમ કે છે. એમાં તો મરણ થાય છે એમ કે છે. પૈસા ને બાયડી છોકરાના બધા શું કહેવાય તમારા નહીં મેં શું કહેવાય તમારે મિલનો માલ પણ એને મિલમાં છે ને વ્યવસાય કરનારા ધ્યાન રાખો મિલનું આમ થાય તેમ થાય શું થાય. આ મિલના ભાવ પ્રાણ હણાય એ મિલના ભાવ પ્રાણનું રક્ષાનો વિકલ્પ થાય. કેમ ધીરભાઈ કેમ જો તમારો કઈ તો જરૂર હમણાં નહીં આવે કેમ કહ્યું નરક માંથી ક્યાંથી જવાનું દેવલોક માં જવાનું ઠીક જવાબ તરાક ફરાક દે થોડો વિચાર કરી જો વિચાર કરી એમનો બી ઠીક ગતિ માંથી આવ્યો એમ કેવું ઠીક કોઈ પણ ગતિ માંથી આવ્યો સ્થિર માંથી નહીં ચાર ગતિ માંથી આવ્યો છે. નરક એટલો નરક ખરો ને નર છે ને નરક એમ એમ કે નરક શું દીપચંદજી અનાદિ હે ને પાંચ ગતિ માં પહેલી ગતિ કઈ જીવની પહેલી ગતિ કઈ છે ગતિ સંસારમાં કેમ
સ્થિત થાય, સંસાર થઈને સ્થિત થાય છે ને. એની કયો હોય સીધી અનાદિ છે સંસાર, એ અનાદિ છે સંસાર ની દયા છે. સંસાર ની પછી પર્યાય માં ગતિ પેલી કઈ, ગતિ પેલી કે દીવો હોય એને પર્યાય પેલી કઈ, આત્માની પર્યાય પેલી કઈ, કઈ પેલી પર્યાય અનાદિ દ્રવ અનાદિ પર્યાય. અનાદિ પર્યાય માં જે શુદ્ધ ભાવ પ્રાણી જીવનને જે સાદી થાય એમાં જેટલો રાગ દ્વેષ થાય તેટલા જીવનના પ્રાણને હણે છે. બીજા પ્રાણ હણાય કે ન હણાય એની સાથે એને સંબંધ નથી. વ્યવહારની વાત કરશે પણ બીજું કઈ એને લઈને સાથે એમ નથી. સમજાવું કારણે ભાવ મરણ એમ કે છે. દેખો પોતાના ભાવ પ્રાણ નો ધાર તેથી પહેલા થઈ બીજી સાથે પાછળથી હવે કે કદાચિત તીવ્ર કષાય રૂપ થાય, તીવ્ર કષાય લીધો સાઈ. સમજા ને સમજો. અને પોતાના દીર્ઘ શ્વાસાદીથી દીર્ઘ શ્વાસ આમ ખૂબ આરામ કરે પોતાને પણ દુઃખ થાય. અને હાથ પગ એ પોતાના અંગને પીડા ઉપજાવી શ્વાસ રોકે આમ કરીને રોગ. અને કામ પોતાના હાથ પગને અંગને પીડા ઉપજાવે, જો પીડા અંગને પીડા ઉપજાવે આત્મા જડ નહીં. સાધુ આમ આવતી હોય એમ આવે ને. હું જાણું ભાવ તીવ્ર કષાય થતા શરીરના અંગો અંક ઉપર જાણે નથી, માથા ફોડતા કેટલા, છાતી ફોડે, માથું ફોડે, જીભ ખેંચે, જેને કેટલાક જીભ ખેંચે મરવા. એ દ્રવ નિમિત્ત તરીકે આત્માના પરિણામ છે તેથી એને આમ અંગને પીડા ઉપજાવે છે એમ કહેવામાં આવે છે. એને ક્યાં પીડા ને એને જીડ નથી. શરણાનુયોગની કથનની પદ્ધતિ તો એવી હોય છે, વ્યવહાર પ્રધાન કથન હોય છે તેને એ પ્રમાણે જાણવું જોઈએ. અહીં તો એમ કે છે હાથ પગ વેળી પોતાના અંગની પીડા ઉપજાવી, આમ હાથ મારે ને પગ મારે આમ કરે. સમજાય છે? હવે પાઉ ખાઈ વળી ઠીક હતો, પગ મારે એક પગ પગને મારે હાથ મારે આમ નથી, કેટલાક પગ વેળ્યું આમ ચપટ મારે. શું છે પોતે કઈક અંદર વિચાર ફેર થઈ ગયો ને આમ કેવું છે? એમાં ભાવ તને વિકાર થયો એ તને દુઃખ છે તને. હવે એમાં શરીરને આમ કરવાનું શું કારણ? પણ એ કે છે કે એવું થાય તો પરને પીડા ઉપજાવે છે એમ કહેવામાં આવે. પીડા જડ ને ક્યાં છે? પીડા ઉપજાવી એમ છે. જોયું ને એમ ભાષા છે ને, આંગળી તોડે, નાક તોડે, કાન તોડે એમ હોય છે ને, કેટલા આંખો ફોડે, આપઘાત કરી મળે. આપઘાત કરીને મરે તીવ્ર કસાય થાય, ગળે ફાવો ખાય મરવાની વાત આવી, અગ્નિમાં પડે, ઝેર ખાય, અફીણ પહેરે, તે પોતાના દ્રવ પ્રાણના ઘાત મિશ્ર થઈ લ્યો. દ્રવ પ્રાણમાં એ જાતનો યોગતાથી થઈ એના પ્રાણ નિમિત્ત હતા રાગના, તેથી તેને હિંસા થઈ એમ વ્યવહારથી કહેવામાં આવે છે. સમજાણવાના મૂળ નિયમો તૂટી ને વાજે કે ન હોય, એક દ્રવ બીજા દ્રવની પર્યાય ને કરે એ ત્રણ કાળમાં બને નહીં. એ સિદ્ધાંત અને શુભરાગ થી ધર્મ ન થાય એ સિદ્ધાંત બે રાખીને બધી વ્યાખ્યા થાય. બે નિયમ રાખીને વાત અંદર શુદ્ધ પરિણામની અને બીજાને દુઃખ દે ના થાય બધી વ્યાખ્યા આ રીતે થાય. ક્યાં પ્રાણ પણ એના ક્યાં હતા? એ તો જડના માટીના ધૂળના છે, ઉદગલના છે, આ ક્યાં આત્માના છે? માટી છે, માટી ઉદગલ છે, પરમાણુ માટી છે. એને આત્મા આને આને દુઃખ ઉપજાવી શકે? આને દુઃખ થાય જડને? આ તો માટી છે.
સર્વજ્ઞ પરમેશ્વર કેવળ જ્ઞાની એ આત્માને અંદર જે રાગ થાય તેને આત્માના પ્રાણ હણાય અને ખરેખર પ્રાણ હિંસા કીધી છે. પરમા પછી નિમિત્ત રૂપપણે દર્શાય છે અંગની ક્રિયા એવી થાય તો એને પીડા ઉપજાવી અથવા આપઘાત કરી મરી જાય, અગ્નિમાં પડે, કુવામાં પડે, ગવાય ફાવ ખાય, એ પોતાના દ્રવ્યના ગાતૃ હિંસા થઈ અને અર્થ કાઢવા એટલે કાઢે બધા બધા જો આ લખ્યું મર્યા છે કે નહીં, આ છે કે નહીં. ભગવાન સાંભળ ભાઈ, હા હા, એ વાણી નીકળવાની પણ અધિકાર તારો નથી. હે, કથન શૈલી ચાલે એ બધું વાણીનો અધિકાર છે, આત્માનો અધિકાર. આત્મામાં ક્યાં રાગ, આત્મા ક્યાં વાણીના રજકોનો અંદર હતા જે વાણી બોલે. આત્માનો છે, આત્મા તો અનંત આનંદ કંદ છે, ઉલટો પડે તો વિકાર કરે, પણ આ વાણી ક્યાં એના અંદર હતી તે વાણી નીકળે. બાપુ બહુ વાત વાકરી. ભગવાન વિતરાગ નો મારક સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર નો પંથ બહુ અલૌકિક છે, એવો બીજે ક્યાંય હોઈ શકે નહીં. ભગવાન કહે છે ભાઈ આ વાણી નીકળે એ અધિકાર સારો નથી, હો વાણી રજકણ ને કારણે નીકળે છે. ન્યાય ક્યાં, એ વાણીને અડતો નથી આત્મા તો. એ વાણીના અધિકારમાં આવું આવે છે એમ કહું ભાઈ, કે આને હણ્યું આને પ્રાણ ઉપજાવ્યા, એ વાણીનો કથનની શૈલી, વાણીની શૈલી છે. એવું છે બાપા, હા હા. વળીજી કસાયથી અન્નજીવને કુવચન કહ્યા, અન્નજીવને ક્રોધ માન માયાથી તિરસ્કાર કર્યો, ગયું દીધિ જાણે મરી જા મારા છે, મરી જાને જ્યાં જાઉં મરી જાને એમ કે છે ને કેટલા ઘરમાં કે આખરી બાજુ બેડ બોલતી હોય મરીને હવે એમાં જો બળી બળી હોય તો હા હા, એ પછી મર્દ કીધું તો એનું કદ પડતો. કે છે ને કેટલા કેમ થઈ જાય ઘરમાં બહુ નથી મરીને હવે લો તારે મરું મરે તારે એટલું કસાયથી માન થી માયા લોભ કરી અણજીવને કુવચન ભૂંડા વચન કહે, અનાદર કરે, તિરસ્કાર કરે, હલકો કરીને બતાવે બીજાને, એ બીજાના પ્રાણને દુઃખ થાય છે ને, દુઃખ થાય છે ને. એ આ તો નિમિત્તથી કથન છો, આના ભાવ એને દુઃખ ઉપજાવે માટે એનું પાપ લાગે છે એમ નથી. એના ભાવ જે હતા એનું એને પાપ છે, પણ એના ભાવ એના પ્રાણમાં દુઃખમાં નિમિત્ત થયા હતા એને ઉપજાવે એમ કહેવામાં આવ્યું છે. કે પ્રજ્ઞ પીડા ભાવ જે રાગદેશ થાય એને કે આના વચનથી થયા અથવા આના ભાવથી થયાથી, એ ભાવ એને વાણિયાને નિમિત્ત થઈ એથી એના વાણીથી એને પીડા થઈ એમ કહેવામાં આવે છે. સમજાણું કઈ વસ્તુના સ્વભાવની કથન પદ્ધતિની વાણી જીતતી એવી છે. વસ્તુનો સ્વભાવ પણ એવો વસ્તુનો સ્વભાવ છે કે અગણ્ય લોકોને પડે. દ્રવ્ય પર્યાયમાં હવા નહીં હાથું ભૂમિ કીધું ભાઈ, આનો પર્યાય પહેલી કે દ્રવ્ય પહેલી? ઓ હું નહીં આજે કેવો સ્વભાવ શું છે બાપા, એટલો સ્વભાવ 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 સ્વભાવ. દ્રવ્યથી પણ અનાદિ અને એની અવસ્થા થાય અનાદિ, પહેલું દ્રવ્ય હતું પછી પર્યાય એમ થઈ જાય. વસ્તુ છે વસ્તુ ને એની અવસ્થા બે અનાદિની છે,
આજ હું મોડી ફરી આવી પણ અનાદિની સ્વભાવ છે ભાઈ, બીજી રીતે તું સીધી અને સિદ્ધ કરીશ. એમ ક્ષેત્ર જેમાં અહીં પર્યાય ની આદિ નથી એમાં ક્ષેત્ર નો અંત નથી. આકાશ અંત થઈ જાય, આકાશ ક્યાં થઈ રહી છે, પછી થઈ રહે પણ પછી શું, પછી શું? ઓહો, ક્ષેત્રો પણ પછી શું, પછી ક્યાંય છે નહીં, એમ નહીં તો નહીં તો ક્યાંય નહીં આવે, છે છે ને આવશે. એથી કોઈ સ્વભાવ ક્ષેત્ર સ્વભાવ અંદરે પર્યાય સ્વભાવ એમ કાળ સ્વભાવ કાળ અનાદિ આદિ પણ પહેલું તો ક્યાંય કહી છે કે નહીં હું પહેલું હોય ખબર ને. હા એમ ભાવ સ્વભાવ એક જીવના અનંત ગુણો ને એક ગુણ નો ભાવ સ્વભાવ અનંત ગુણ કેમ કેમ સી વસ્તુ એના અંત શા પર્યાય ની શરૂઆત થી ક્ષેત્રના અંત શા કાળ ની શરૂઆત થી કાળ ના અંત શા ભાવના અંત શા ભાવ પણ અનંત અનંત સ્વભાવ સ્વરૂપ એક ગુણ એવી શક્તિ તત્વ છે. એવા શક્તિના ભાવ પ્રાણ માંથી શુદ્ધતા જે અંતર માંથી પ્રગટ કરી તેને જીવન ને ભાવ પ્રાણ ને તેને અહિંસા કહે. એટલા કદાચ એ વાત સાંભળી નો યા શું છે હું વિતરાગ માર્ગ માં આવું છે જૈન પરમેશ્વર માં ભાઈ ના તો છકાઈ ને દયા પણ વિચાર કરવો કન્નૂર નું ખવા. એ મગનભાઈ પાંચ થી છપ્પર બી ફલાણું એ તો બધી વ્યવહાર ની વાતો બાપા સાંભળ છે. હાથી પોતાના દ્રવપ્રાણ ને હને જો એમ કીધું એવું કઈ કરી શકાય રજકની પર્યાય ના હાથમાં પણ ત્યાં તે કાળે આ રીતે થાય ત્યારે ઓલા પ્રાણ નિમિત્ત હતો રાગ એથી એને આમ કર્યું એમ કહેવામાં આમ વસ્તુ સ્થિતિ આમ છે. આગી લેવા જાય કોઈ રીતે સત્સિદ્ધ નહીં થાય. આ તો સત સ્વરૂપ છે, સત સ્વરૂપ છે, દ્રેવ સત સ્વરૂપ, પર્યાય સત સ્વરૂપ, સિદ્ધ સ્વરૂપ. સિદ્ધ પહેલો કોણ, સિદ્ધ પહેલા કોણ, પહેલા કોણ સિદ્ધ? એ તો વ્યક્તિ તરીકે એક, બાકી અનાદિ સિદ્ધ છે. સંસાર ને સિદ્ધ બે અનાદિ છે. સાધક સાધક પહેલો જીવ કયો, સાધક જીવ આ જગત માં પહેલો કયો પાક્યો હોય છે? ભાઈ સાધક આત્માના સમ્યક દર્શન ને પામનારો પહેલો જીવ જગત માં નહોતો ને કયો પાક્યો હોય છે? સાધકે અનાદિ, કેવળ જ્ઞાની અનાદિ, સીધે અનાદિ, સંસારે નવી તત્વ અનાદિ. ત્રિકાળ, ત્રિકાળમાં કેવળ જ્ઞાની ન હોય એવો કાળ કયો હોય છે? ત્રિકાળમાં સાધક જીવ ન હોય એવો કાળ કયો હોય છે? ત્રિકાળમાં નરકમાં ન જનારા હોય એવો કયો કાળે છે? એમને બોલ્યું છે એ કથનની શૈલીના બાપુ સ્વભાવની વાત છે. અને સ્વભાવમાં જ્યાં વિરોધ થયો ત્યારે ત્યાં બાહ્ય પ્રાણમાં નિમિત્ત તરીકે પ્રાણમાં ત્યાં અવસ્થાનું નિર્ણાપણું વિપરીતપણું થયું એને અહીંયા પીડા ઉપજાવી, જળને પીડા થતી છે આને અને થતી જાણું કઈ કસાયથી અનજીવને કુવચન કયા મર્મ ભેદી હાથ કર્યું. મર્મ ભેદી કોઈ ગુપ્ત વાત હોય એને ખુલ્લી મૂકી મારે અને ઓલાને બચાડે. આ વાત મારી ગુપ્ત આની બહાર મૂકી મારે સમાજમાં
એમ હું એમ એના પ્રાણ તો એને કારણે ઉલટ્યા, પણ આના મિથ્યાને વાણી એથી એને નુકસાન પહોંચાડ્યું એમ કહેવામાં. અથવા જે રીતે તેનું અંતરંગ પીડિત થાય, કસાય પણ અંતરંગ જેમ ઓલો ઉશ્કેરાઈ જાય રાગમાં કસાયમાં, એમ ઉશ્કેરણાની ભાષા બોલે, ભાષા એ ભાષાને કારણે, પણ ઓલો ભાષામાં અહીં વિકારનું નિમિત્ત છે ને, જેથી ભાષાથી એને પીડા કરી એમ કહેવામાં. અરે ભાઈ, વિતરાગના વ્યવહાર પ્રશ્નો એવી જાતના છે, સમજાણું કઈ ભાઈ? આનો ઈશ્વર નું હપી દીધું, કઈ મહેનત નહીં, જો ઈશ્વર કરે જાઓ. અહીં કઈ ઈશ્વર બીશ્વર કોઈ કરતા ફરતા નથી, આંદોલન વાળા એક ઈશ્વર કરે. હે ભગવાન, તમે તારો હવે અમારે કઈ અમે ધોલ મોડા જેવા, જેમ એમ ગમે એવા દોષ કરીએ, પણ તમે તમે દોષ કરાવો ને તમે દોષ આવે, અમારે કઈ નહીં. એમ કોઈ છે એવો ઈશ્વર કોઈ જગત નો કરતા ફરતા? નહી, તું તારા દોષ નો કરતા, તું તારા દોષ નો ટાળના, સમજાણું કઈ? આવું જ વિતરાગ પરમેશ્વરે કહેલું, અને એવું તત્વ જગત માં છે. કે છે કસાય રૂપ પ્રણમે તેવું કાઢ કર્યું, જોયું બોલો કસાય પણ એ પ્રણમે આમાં બહુ ક્રોધ થઈ જાય, મરવા જાય, મરવા જાય, સમજાય ને? બલી બલી માર, કોણ કે છે તને? એમ બોલ્યું કે ત્યાં બોલ્યો બોલ બાપ બોલે. પરના ભાવ પ્રાણ ના વિપૃણ હિંસા થાય છે, જ્યાં કસાય ના વશે પ્રમાદી થયો એ રાગ દ્વેષ આદિ થી આત્મા પ્રમાદ થયો, વિકલ્પ આદિ થી બીજા જીવના શરીરને પીડા કરી અથવા પ્રાણનાશ કર્યા, ત્યાં પરનાદ પ્રાણના ઘાતી હિંસા થઈ, આ રીતે હિંસાનું સ્વરૂપ થયું. સમજાવવામાં એ કર્યું કર્યું એટલે ઓલો નિમિત્ત ભાવ થયો એટલે કર્યું, એમ વ્યવહારે કહેવામાં આવે. આમ છે, સમજાવું કઈ? એ આ સાવક નું આચરણ સમજાવે છે કે આત્મા પવિત્ર શુદ્ધ અખંડ આનંદ સિદ્ધ સમાન આત્માનું સ્વરૂપ, એની અંતરમાં સમ્યક દર્શન પ્રતીતિ સ્વરૂપના ભાન સહિતની પ્રતીત કરવી, એ સમ્યક દર્શનનું સમ્યક દર્શન સાવકનું કર્તવ્ય. અને એ આત્માનું અંતર જ્ઞાન કરવું, આત્માનું જ્ઞાન કરવું, તે સમ્યક દર્શન સાવકનું કર્તવ્ય. અને સ્વરૂપમાં સ્થિરતા કરવી એ સાવકનું કર્તવ્ય. એમાં જેટલી અસ્થિરતા થાય તે તેની હિંસા છે, તે તેનું અકર્તવ્ય છે, અનાચરણ છે, એમ બતાવે. સમજાવું કઈ? માર્ગ તો એક એક એવો છે કે ને પકડવાને માટે સૂક્ષ્મ દ્રષ્ટિ જોશે. આ તો બધા હાડકા મારા જાડા, ઓલો તો રૂપી છે, કઈ આ ઇન્દ્રિયો પકડાયો નથી, તેમ પુનપાપ નો રાગ થાય એનાથી જણાયું. તો આખી ચીજ જ મોટી મહાન સૂક્ષ્મ પદાર્થ છે. માણું માણું નીકળે એમ કે પીઠ પર હણે હણે નીકળે તો ન હણે નીકળે એમ કે, એમ કે હણે એમ નીકળ્યું ને, તો પછી ન હણે નીકળે. વ્યવહાર ભાષા તો એમ જ આવે, વ્યવહારની ભાષા. ત્યાં હિંસાની વ્યાખ્યા કરી હતી, હવે હિંસા ને હિંસાનું આખું ખરું લક્ષણ વર્ણવે છે બે નું. આમાં મેં 42માં અમુક વર્ણ્યું હતું, પાંચ પાપ જે હિંસા જૂઠું ચોરી વિષય ભોગને પરિગ્રહનો પાપ, એ પાપ વર્ણ્યા હતા, સમજાય છે? અને એના પછી પાંચ પાંચ ભેદ બધા કે એ બધો હિંસાના ભેદ કરીને હિંસા કીધે. અને 43માં દ્રવ અને ભાવ પ્રાણના હિંસાની વ્યાખ્યા કરીને આ વ્યાખ્યા કરી. અને 44માં હવે બધું હિંસા સાધારણ હિંસાના હિંસાનું વાસ્તવિક સ્વરૂપ શું છે એની વ્યાખ્યા કરે.
प्रादुर्भाव खलु रागादीनां भवति अहिंस इति तेषां मे उत्पत्ति सयति जिनागमस्य संक्षेप जिनायं सर्वज्ञ भगवान परमात्माना शास्त्रनो आसार है। वितरागले परमेश्वरना शास्त्र जितना कया चारण योग एना शास्त्रनो आसार है के रागादी भावोनु खरेखर प्रगट न थवुं ते अहिंसा है। जो अहिंसा परमो धर्म एनु नाम कहवाय परने न मारे अहिंसा परमार्थ अहिंसा नथी એ તો શુભ ભાવ છે પર ન મરે ત્યારે પરને ન માર્યો એમ કહેવામાં એ તો એને કારણે ન મરે ને એને કારણે બચે કે તારા ભાવથી બચે ને મરે એમ છે નહીં મારવાના ભાવ હોય ને ઓલો ન મરે એનું આયુષ હોય તો ન મારવાના ભાવ હોય ને એનું આયુષ ન હોય તો મરી જાય તો એને આધીન મરવું જીવું કે તારે આધીન પણ કે છે જે કઈ તે ભાવ કર્યા મારવાના એ ભાવનો સ્વામી તું છો ધણી છો એને હિંસા કહે છે એમ કે ખરેખર રાગ દ્વેષ આદિ એની બધી વ્યાખ્યા કરીશ રાગ આદિ શબ્દ છે કરો રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ હાશ એ બધા રાગાદી ભાવોનું પ્રગટ ન થવું એ વિકારનું પ્રગટ ન થવું અને અવિકારી દશાનું પ્રગટ થવું તેને ભગવાન અહિંસા કહે છે ત્રિકાળ ભગવાન આને અહિંસા કહે છે પરમેશ્વર વિતરાગ દેવ અનંત તીર્થંકરો થઈ રહ્યા વર્તમાનમાં ભગવાન વિશ્વ તીર્થંકર મહાવિધિ ક્ષેત્રમાં બિરાજે છે અને લાખો કેવળીઓ પરમેશ્વર વર્તમાનમાં મનુક્ષેત્ર બિરાજે છે અત્યારે અનંત તીર્થંકરો થશે બધા તીર્થંકરો બધા કેવળીઓ વિકારની અનુત્પત્તિને અહિંસા કહે છે સમજાણું થાય હા હા શ્રીમદ ન થયું શ્રીમદ માં આવે છે ને ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા હો રાતે રહો આવે છે હે મો પુણ્ય તેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો કોઈ અરે ભવ ચક્ર નો આઠો નહીં એક થયો સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે નિશયે લખેલ હો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા હો રાચજો 16 વર્ષની ઉંમરે આવું કે છે સમજાય છે ને આ ઉંમર ક્યાં હતી તો દેહ ની ઉંમર હતી આત્માની ક્યાં ઉંમર છે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે હે પ્રભુ તું બાયમાં સુખ પ્રામ માનવા જાય ત્યાં તારા આત્માનો આનંદ લૂંટાઈ જાય ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાવ હો રાચીરો ક્ષણે ક્ષણે એ વિકારના ભાવ કરી અને હરખ માનવો હોશું કરવી ઉત્સાહ કરવા એ પોતાના શાંત પ્રાણ હણાઈને ભાવ મરણ થાય છે 16 વર્ષ તો કહે છે મોક્ષમાળા બનાવી ત્યારે સમજાણું કાંઈ બધા 1070 વર્ષના મુંડા વેલા ના જીબે ની એ વાત એ ધીરુભાઈ હે મહાવ્રત થાય ભૂડે નથી મહાવ્રત સાંભળને હજી ભાન ન મળે મહાવ્રત ક્યાં થયા ગયો લુગડા ફેરવા કે નાગા થયા થઈ ગયા થતું વસ્તુ કોણ છે અંદર ભગવાન ચિદાનંદ પ્રભુ સર્વજ્ઞ ત્રિલોકનાથે કયો છે એવો આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ એના સ્વભાવની અંતર શ્રદ્ધા જ્ઞાને શાંતિના જીવન વિના મહાવ્રત ફાવત કે વાસા
સમજે છે? હેરાન થઈ જાત, મરી જાત, તો ત્યાં ગયા હશે. નિગમ સાધુ થવાના હતા, તદ્દન નિગમ રહો, એકદમ બ્રહ્મચારી માણસ હોય આવા નાની ઉંમરમાં. સાહુ લાગે સાહેબ તો સાધુ થવો, થોડો કપડા અચ્છા જ્ઞાન આમ તો કઈ નથી બોલે છે. શ્રદ્ધા ના ઠેકાણ નથી, જ્ઞાન ના ઠેકાણ નથી. રહી લો બરો, પેલો આવે ઘોડો, ઘોડા ગાડી મોડા હતો ને ઘોડો પાછો. કીર્તનજી સમજાયા? ગાડી ગાડી હતી ને ગાડી ગાડી મોટા ને ઘોડો પાછો. સમય દર્શન જ્ઞાન કઈ નહીં, આપણે પેલા વ્રત લઈ લેવો થઈ છે. અવતાર વયોજી છે. એક અવયવ કેવો? અવયવ નથી તો ખોટો ભાગ છે. હરેલું નાશ કરવાને માટે છે, એને અવયવ કેમ કેવો? ખરેખર ખલુ શબ્દ પડ્યો છે ને, ખલુ કિલ, એ બધા નીચેના અર્થમાં બતાવે છે. રાગ આદિ ક્રોધ માન માયા લોભ હાસ્વીકારની ભાવનો પ્રગટ ન થવું તેને ભગવાન અહિંસા કહે છે. અને તે રાગ આદિ ભાવોનું ઉત્પન્ન થવું, દેખો રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ હાસ રતિ અરતિ વાસના વિષય, એ બધા ભાવનું ઉત્પન્ન થવું તેને હિંસા છે. બહુ ટૂંકો સિદ્ધાંત, આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય નો સિદ્ધાંત છે. અમરચંદ્રાચાર એ પુણ્ય પાપ ના વિકલ્પો ઉઠે છે તે હિંસા છે. અને વિકાર નું અનુત્પન્ન થવું સ્વભાવ ની અંદર ની નિર્મળ દશા અરાગી વિતરાગી ઉત્પન્ન થવી તેને ભગવાન અહિંસા ધર્મ કહે છે. દુનિયા ને કે મેળ ખાઈ નું હોય રાજ પારેક નહી. ગાંધીજી અહિંસા કહી, ભાઈ હા નહી અહિંસા એ તો બહાર ની વાતું બધી આંબળ ને હું ભગવાન માં આવી રહે અહિંસા કીધી એ ગાંધીજી કીધી હતી. લોકો એમ લગાડે કાંઈ ભાન મળી એમ છે નહી. ભગવાનની અહિંસા આખી દુનિયાથી બીજી જાત એ મળતું નહી. કેમ હોય એમ આવે ઘણા વગાડીએ. હા હા જૈન ની અહિંસા એને ગાંધીજી અનુકરણ કર્યું, એને અહિંસાને લઈને સ્વરાજ મેળવ્યો. કોણ બોલાય છે? બોલાય હે સંત બાળ એને ભાન કે દીધું હતું કઈ લુગણું રાખી મો પછી જૈન ની શ્રદ્ધા કે જૈન એટલે વસ્તુની શ્રદ્ધા વળી, જૈન સંપ્રદાય નથી. જૈન એટલે દોષને જીતનારો, ત્યારે નિર્દોષ ભગવાન આત્મા અનાદિ અનંત છે એની દશામાં દોષ છે તેને જીતે તે જૈન. જૈન કોઈ વાળો નથી, તો વસ્તુનું સ્વરૂપ છે. હા જૈન શું કઈ જૈન એટલે હા 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 છે મારી વ્યાખ્યા. એવો જૈન સિદ્ધાંત નો સાર છે, એવો જૈન સિદ્ધાંત નો સંક્ષિપ્ત એટલે ટૂંકામાં માખણ સાર આ છે. ભગવાન ત્રિલોકનાથ પરમેશ્વર કેવળ જ્ઞાની ઇન્દ્રો ના સમક્ષમાં ચક્રવર્તી ના સમક્ષમાં કહેલી આ વાત ભગવાનના આખા શાસનનો આધાર છે. રાગ દ્વેષની ઉત્પત્તિ તે હિંસા, અને રાગ દ્વેષની અનુત્પત્તિ ને આત્માની શાંતિ ને શ્રદ્ધા જ્ઞાન નિર્મળતાની ઉત્પત્તિ તે અહિંસા.
અહીં વ્યાખ્યા કુ જાંભળી નો બાર માં જય રામ 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 કહો એમ નહી પૂરું હતો ને પૂરું અરે ઘણો વર્તો થાય મારો કાળ ગયો વખત હરે કે મારો ઘણો કાળ બગાડી નાખ છો ઘણો ભૂલી ગયો એ દુપજી ખોટામાં કાળ ગયો ઘણો જાતિ સમજે જાતિ સવાર એમ હું અનાદિકાળ નો બધાને ગયો છે ને એવો ખાવ તીર્થંકર જેવાય પણ જ્યાં રખડતા હતા ને પેલા એ તીર્થંકર ભગવાન નો જીવ હતો એ જ્યાં સુધી સમજ્યા નતો એ તીર્થંકર ના સમસ્ત માં જતા કઈ માન્યું નતું એ જયારે પાછા પોતે સમજ્યા ત્યારે વળી તીર્થંકર થયા એવું છે ભાઈ સમજ્યા પછી કામ બગાડે નહી સમજ્યા વાળો યથાર સમજણ વાળો કામ બગાડે નહી ઉત્સાહ ની કમી ને લઈને રાગ આદિ સરથા છોડી ના શકે પણ એના ભાનમાં છે ને દર્શન શુદ્ધિ તો દંશન ભઠ્ઠાર ન સિજંતી તરી તો ભઠ્ઠાર સિજંતી દર્શન યથાર્થ દ્રષ્ટિ જેને છે એ ચાર રાગ આદિ ભલે હશે અને હોય ને છોડી ન શકે તો પણ સંન્યાસ દ્રષ્ટિ તો સિદ્ધ થવાના 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 બરાબર જાણો સંન્યાસ દ્રષ્ટિ છે ને ચારિત્ર ભ્રષ્ટ પણ દર્શન થી ભ્રષ્ટ છે ને રાગ ની મંદતાના આચરણ કરનારા છે એ તો ભ્રષ્ટમાં ભ્રષ્ટ છે એ તો કોઈ દી એની મુક્તિ થશે સિદ્ધાંત રહે કે નહીં વિરાગમશ સંક્ષેપ છે પરમાત્મા વિતરાગ દેવ નો આ સાર છે કે સૂક્ષ્મ પણ રાગની ઉત્પત્તિ થવી તે હિંસા અને એ સૂક્ષ્મ પણ રાગની ઉત્પત્તિ ન થવી ને સ્વભાવ આશરે જેવો સમરસી સ્વરૂપ છે સમરસી એટલે ચારિત્ર સ્વરૂપ એટલે વિતરાગ સ્વરૂપ આત્મા એવો જ જેની દશામાં એવી સમરસ દશા શાંતિ ઉપશમ રસ અહિંસા રાગ રહિત દશાની ઉત્પત્તિ થવી એને ભગવાન ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના નિશ્ચય પરિણામ તેને ભગવાન અહિંસા કહે છે લો આત્માના શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન ને રમણતા તે નિર્મળ દશા નિશ્ચય મોક્ષ માર્ગ ની દશા ને ભગવાન અહિંસા કહે છે અહિંસા છે એને એવું હોય છે એટલે કઈ કદાચ નિર્ષ્મ રાગાદી ઉત્પન્ન ન થવું તો ઉત્પન્ન શું થાય ત્યાં રાગ ઉત્પન્ન ન થાય ત્યારે ઉત્પન્ન થયું શું એમ અસ્થિ લાવવું જોઈએ કે નહીં ત્યાં રાગ કશાય ઉત્પન્ન ન થાય ત્યારે એમાં ઉત્પન્ન શું થયું કસાય નું અહં ઉત્પન્ન થી અહિંસા ત્યારે ઉત્પન્ન શું થયું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની નિર્મળ દશા ઉત્પન્ન થઈ તેને ભગવાન અહિંસા કહે છે સમજાવું કઈ શુદ્ધ પ્રભુ આત્મા પરમાનંદ ની મૂર્તિ એની અંતરમાં જ્ઞાન કરીને જ્ઞેય કરીને પકડીને પ્રતીત કરવી એ સમ્યક દર્શન નિશ્ચય તેને ભગવાન અહિંસા કહે છે એ આત્માનું જ્ઞાન જ્ઞાનનું જ્ઞાન જ્ઞાનનું જ્ઞાન સ્વભાવનું જ્ઞાન આત્માનું જ્ઞાન એને ભગવાન અહિંસા કહે છે અને એ આત્માના રાગ રહી સ્થિરતા કરવી શાંતિ કરવી પ્રગટ કરવી શાંતિ એને ભગવાન અહિંસા કહે
આવી વ્યાખ્યા હું જે તમારા કુંડલામાં બધા રાજ વાસમાં જવું પડતું, એને જવું પડે ને બધે મોટા શેઠિયા માણસ હાલો કરવામાં થોડોક થી કાર્ય વાત આવે મોટા બોલાવે નહીં. જોગુભાઈ ને આબરૂ મોટી હતી, બોલાવો જોગુભાઈ ને. જાદુભાઈ આવે કેવા ભાઈ ફલાણા ભાઈ બળવંતભાઈ કેવા મળી ગઈ બોલું દમક જાણી કહી બોલાવો જગદીનભાઈ ને. ગામમાં હોય તો આટો ખર હોય, અમે રેલમાં નીકળી મળવા આવજો પણ એલા મફત ન પણ જોવા આવે છે કે નહીં જાય પાસે મળો એને. અમે ત્યાં નીકળીએ છીએ તે ગામમાં નથી આવવું, મળવા આવજો ને. હાલો ભાઈ આમાં બધું બોલ્યા એમ કે આવી અહિંસા હોય બીજાને આમ કરવું બચાવવા, બીજાને આમ કરી દેવા મદદ દેવી હાર પાણી દેવા, ભૂખાને અનાજ પહોંચાડવા, નાગાને કપડા આપવા, દુઃખીને આવું લોવા, એનું નામ અહિંસા કહેવાય છે એમ કહે. એ કપડા ઉપડા આપે કોણ, પણ એનો ભાવ હોય છે તો શું ભાવ હોય છે, પણ એ શું ભાવ પોતે રાગ છે. ભારે આખરી વાત ભાઈ, દુનિયાથી આખી મોટી વાત છે. વિતરાગ માર્ગ ને સંસાર માર્ગ બે ઊંધા જ હોય. સંસારમાં ઊંધો એનાથી ભગવાન માર્ગ ઊંધો, એટલે ઊંધા થી ઊંધો એટલે હો. અરે આરામાં જન્મા એને ખબર ન મળે પરમેશ્વર નો સાર સિદ્ધાંત શું છે. આત્મા આનંદ કરું છું પરમેશ્વરે સર્વજ્ઞ દેવ ત્રિલોકના તીર્થંકરે આ આત્માને ખરેખર પુણ્ય પાપના વિકાર વિનાનો જોયો છે. હું છું એ પુણ્ય ભાવ એ હિંસા છે. ભગવાન આત્મા ભગવાને આત્માને કેવો જોયો છે, પરમેશ્વરે કેવો જ્ઞાનીએ ત્રણ કાળ જોયા, એમાં આત્માને કેવો જોયો કે શરીર વાણી કર્મ છે તો અજી તરીકે જોયા, અંદર પુણપાપના ભાવ થાય છે ને ભગવાને આશ્રવ તરીકે જોયા, અને આત્માને આશ્રવને અજીબથી રહી જોયો. એવા આત્માને એ રીતે જોઈ શ્રદ્ધાને ઠરે તેનું નામ ભગવાન અહિંસા કહે. સમજાયું છે ને અમુક પ્રશ્ન સારી ભાષા. નિશ્ચયથી રાગાદી ભાવની ઉત્પત્તિ ન થવી એટલા માત્ર થી, એટલા માત્ર થી એમ કેમ કે છે કે બીજાનો ભય નહીં થાય, કે બીજાને આમ આચરું, કે બીજાની દયા પાડી, કે બીજાનું આચરું, એ બધું કાંઈ માં ભવતું. એટલા માત્ર થી અહિંસા થાય છે. ઉત્પત્તિ ન થવી છે અહિંસા થાય, પણ એટલા માત્ર થી એટલી પાછું બીજું એમાં અહિંસામાં બીજું કોઈ નાખવા જાઓ ભાઈ પરની દયા પાવાનો ભાવ, બીજાને દેવાનો ભાવ, બીજાને દાનનો ભાવ, બીજાને સ્તુતિ કરવાનો ભાવ, બીજાની સેવા કરવાનો ભાવ, એવું કઈ ફળે તો અહિંસા કહેવાય એ નહીં. રાગ થાય એમ કે આટલા માત્ર થી અહિંસા ભગવાને પરમેશ્વરે કહી છે.
અને અહિંસા જીધી એટલે રાજની અનુસ્પત્તિ અને અહિંસા એકબીજામાંથી જો કોઈ ભાગ વિકલ્પ નો આમ હવે નહી એકલો આત્મા શુદ્ધ સિદ્ધાનંદ રૂપ એને અવલંબે જેટલી નિર્મળ સંગત લક્ષ્મીના અને ચારિત્રની વિકરાળ દશા ઉત્પન્ન થાય બસ એટલા માત્ર થી તેને અહિંસા કહેવામાં આવે. એ કઈ પ્રવૃત્તિ કરે ને બીજામાં બોલે ને બીજાને સમજાવે ને લાખો માણસ આમ કે તો એ અહિંસા એને કહેવાય છે એમ છે એમ કે છે. ઘણા માણસ ને સમજાવતા આવડે લાખો કરોડો ને તો એમાં અહિંસા વિશેષ કહેવાય નહીં. એકલો કરે અહિંસા એમાં શું ઈ જાય કે છે. એકલો પોતે પોતાના સ્વભાવમાં રાગની અનુત્પત્તિ કરીને સ્વભાવની શ્રદ્ધા અને શાંતિની ઉત્પત્તિ એટલા માત્ર ને અહિંસા કહેવામાં આવે. મોટા માણસ હોય તો ઘણાને મદદ કરે ઘણાને કામ કરે લાખોને સમજાને પડખે ઉભા રહે પડખે ઉભી રહે જે ટેકો આપે મદદ કરે તો કઈ નહીં અહિંસા એ અહિંસા કઈ બુદ્ધિ કહેવાય એને ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શાશ્વત જ્ઞાન ને આનંદ નો ભંડાર ભગવાન બસ એની અંતરમાં સ્વભાવ ને આશ્રિત શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ એમાં કોઈ વિકલ્પની પ્રવૃત્તિ માત્ર નો અભાવ બહારની પ્રવૃત્તિ તો નહીં વાણી શરીરની કે નહીં બીજાની પણ વિકલ્પ માત્ર ની પ્રવૃત્તિ નો અભાવ એટલા માત્ર થી તેને અહિંસા કહેવામાં આવે. બહુ શાસ્ત્ર લખતા આવ્યા અમુક શાસ્ત્ર કહેતા આવ્યા સભામાં 500 દો ભીંડી 50,000 લાખ ત્યારે એની અહિંસા બહુ જીતી કહેવાય. ના ના ભાઈ અહિંસા માત્ર એને કહે છે કે એમાં વાણીની પ્રવૃત્તિ નથી વિકલ્પની પ્રવૃત્તિ નથી બીજા સમજે ન સમજે એને આધાર અહિંસા નથી. મારા રવિવાર આવ્યા છે બધા એમાં જિનાગમ સંક્ષિપ્તા જિનાગમ નો આ માખણ છે એટલે એ ખરેખર વાત છે કે એટલા માત્ર થી અહિંસા કહેવામાં મારી ગયું મરજી છે. ભગવાન આત્મા પોતાનો જે સમરસી ચૈતન્ય શિખાવી સ્વભાવ તેમાં લપેટી એકાગ્ર થઈને રાગની ઉત્પત્તિ ન કરી એટલે કે સ્વભાવની શાંતિ અને શ્રદ્ધા જ્ઞાનની ઉત્પત્તિ કરી એવો જે નિશ્ચય યથાર્થ મોક્ષનો માર્ગની નિર્મળ પર્યાય એટલા માત્ર થી અહિંસા કહેવામાં આવે. એમાં કાંઈ બીજું ભલતું વ્યવહાર રત્નચંદ્રનો વિકલ્પિત ભલતો નથી. વ્યવહાર રત્નચંદ્ર બીજાને પ્રભાવ ના થાય ને બીજાને સમજાવે ખીર કરે નિર્મળ કાંઈ ભલતું એમ કે છે. વિકરાગ તો આવો માર્ગ છે
કોઈ પ્રવૃત્તિનો વધારે વિકલ્પ છે પ્રવૃત્તિના ભાષાને એવો બહુ જોગ છે, બાકી અહિંસા એનામાં સૃષ્ટિ થાય છે, અહિંસાનો વધારો થાય છે. પોતાના સમરસી ન્યાય સુખ ચૈતન્યથી એની દ્રષ્ટિના ને લીનતા જેવા વિકારની ઉત્પત્તિ નથી એવી દશાને ભગવાન એટલા માત્ર ને જ અહિંસા કહે છે. બાળક એમાં બીજું કઈ ભવતો એ અહિંસા પરમો ધર્મ છે. Oh, my God.